ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના યાત્રાધામ પાંચી તીર્થ નજીક આવેલા ભૂલેશ્વર ધામમાં આજે પરંપરાગત રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીનો તુલસી વિવાહ મહોત્સવ યોજાયો હતો. વિશ્વામિત્ર ઋષિની તપોભૂમિ શ્રી ભૂલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવાન શ્રી વિષ્ણુ અને મા ભગવતી તુલસીજીના વિવાહનો મંગલ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી તુલસી વિવાહ મહોત્સવ યોજાયો. આ પ્રસંગને ભક્તિભાવપૂર્વક દીપાવવા અને દર્શનનો લાભ લીધો હતો, જેમાં ગૌધૂલિક સમયે જ્યાં આગમન થયેલ ઠાકોરજીની પધરામણી તથા રાત્રેના ટપા રાસ નામથી ખૂબ જ પ્રખ્યાત ટપા મંડળીના કલાકારો દ્વારા ટપા રાસનો પ્રોગ્રામ રાખેલ હતો. તેમજ આ જગ્યા ઉપર મહાપ્રસાદ સાંજના તુલસી વિવાહ નિમિત્તે પ્રસાદી રૂપે સમૂહ ભોજન લીધું હતું. આ જગ્યાના મહંત કમલાચરણ બાપુ ફલહારી બાપુનો એક જ મંત્ર છે, પ્રસાદ લઈને જજો, જય શ્રી રામ. ભૂલેશ્વર જગ્યામાં તુલસી વિવાહ મહોત્સવ આવેલ યાત્રિકોએ દર્શનનો લાભ લીધો હતો. દીપક જોશી, જેડેશ ટીવી, ગીર સોમનાથ. કમલાસરણ ફલારી, હું શ્રીધામ ભૂલેશ્વરમાં રહું છું અને અહીંયા અનેક જોવાના ભોજન કરાવવાની પ્રવૃત્તિઓ અનેક ચાલુ રહે છે. એમાં દર વર્ષે છેલ્લા 39 વર્ષથી શ્રીમાં ભગવતી તુલસી વિવાહનું આયોજન ચાલે છે. આ વર્ષે પણ તુલસી વિવાહનો ભવ ભવ્ય ઓર દિવ્ય તાથી બહુ સારી રીતે ઉજવવામાં આવ્યો છે. અને એમના માતાજીના મુખ્ય યજમાન હિતેશભાઈ સોની આપણા અનેડા હાલ તાલાડા રહે છે, અને માતાજીને યજમાન બુંદારા ગામના પૂજારીએ જોહાના ઠાકોરજીના યજમાન પદે હતા, અને બહુ ખૂબ જોહાના માણસોએ અહીંયા ભગવાન ઠાકોરજીનો પ્રસાદ લીધો છે. આજ રોજે અત્યારે ટપ્પારાસનું પણ આયોજન છે, તો એ લોકો ટપ્પારાસનું બસ આયોજનની તૈયારી કરે છે. અને ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે આવો જ કાર્યક્રમ અને અમારી આજુબાજુના જે યુવાનો છે જેમને આની અંદર મેં સહકાર આપ્યો છે એને પરમાત્મા એવી શક્તિ અર્પે કે દર વર્ષે એ જોવાના એવી હેમત ઉઠાવ્યા કરે અને એવા જોવાના કાર્ય કર્યા કરે. બસ એ જ સાથે પરમાત્માને પ્રાર્થના કરું છું કે ભક્તિ ઓર શક્તિ સાથે દિવ્યતાથી અને પ્રગતિ આપે. જય શ્રીરામ. હાલ તાલાડા છે માતાજી, આપણા ગુરુ કમલાચરણ બાપુ છે, મારા ગુરુ છે. હું આવ્યો તો મને કીધું કે આ તુલસી તારે લાભ લેવાનો છે, એટલે બધું વાતો બાપુ હું આ કાર્ય કરવા માંગુ. આ કાર્ય સફળ કરું માતાજી, આવું કાર્ય હર વખતે કરવું થાય કરતો હોય એવી અપેક્ષા.